નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના સૌથી મોટા સમાચારોની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જેથી વિડીયોને અંત સુધી જોજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ખાસ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે ધોરણ દસ અને બારની જે બોર્ડની જે પરીક્ષા છે એ ચૌદ માર્ચથી શરૂ કરવામાં આવશે ધોરણ દસ અને બાર સાયન્સની જે એક્ઝામ છે એ ચૌદ માર્ચથી શરૂ થશે ધોરણ દસની એક્ઝામ અઠ્ઠાવીસ માર્ચના રોજ પૂર્ણ થશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા અઠ્યાવીસ માર્ચ અને ધોરણ બાર સાયન્સની પરીક્ષા પચીસ માર્ચ સુધીમાં પૂરી થઈ જશે મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે જેથી બધા બાળકોને નોંધ લેવી માર્ચ મહિનામાં બધા દસથી બારના જે વ્યક્તિ છે તેની એક્ઝામ લેવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપણા ગુજરાતને બે હજાર ત્રેવીસમાં દસ મોટે મોટી ભેટ મળશે મિત્રો કઈ કઈ ભેટ મળવાની છે તે વિશે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ અમદાવાદીઓ માટે મોટા સમાચાર અમદાવાદના સાબરમતીમાં બુલેટ ટ્રેન સ્ટેશન થશે તૈયાર અમદાવાદીઓ આનંદમાં આવશે ત્યાર પછી વાત કરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બની જશે જેથી લોકોને અગવડતા નહીં પડે ત્યાર પછી વાત કરીએ તો વડોદરામાં બનશે મોટું વિમાન મથક જી હા મિત્રો વડોદરામાં વિમાન મથક મોટું બનશે ત્યાર પછી વાત કરીએ ગુજરાતનો સૌથી લાંબો ફ્લાય બ્રિજ વડોદરામાં બનશે ત્યાર પછી વાત કરીએ તો સુરતમાં શહી સ્મારકનું નિર્માણ કરવામાં આવશે દેશની સેના તેમજ જવાનોના સન્માન અથવા એના સૈન્ય બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ માટે સુરત શહેરમાં શહીદ સ્મારકનું નિર્માણ કરવામાં આવશે ત્યાર પછી વાત કરીએ વાત કરીએ તો સુરતમાં ચાલીસ વર્ષ સુધીની જે પાણીની સમસ્યાનો ઉકેલ આવશે મિત્રો તાપી નદીને સફાઈ માટે નવો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવશે મિત્રો ત્યાર પછીની વાત કરીએ તો દ્વારકા સોમનાથ હાઈવે બે હજાર ત્રેવીસના એન્ડ સુધીમાં બની જશે ત્યાર પછી વાત કરીએ તો ભાવનગર શહેરને દરિયાઈ પટ્ટી ઉપર એક પણ ફોર લેન ઉપલબ્ધ ન હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો ભાવનગર દ્વારકા હાઈવે પૂર્ણ થવાની તૈયારી છે મિત્રો ચાર પછી વાત કરીએ તો એસી કરોડ ગરીબ લાભાર્થીઓને એક વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે એટલે કે મોદી સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે મિત્રો મફત રાશન રાશન આપવાની જે યોજના છે વધુ એક વર્ષ લંબાવવામાં આવી છે એસી કરોડ લાભાર્થીઓને એક વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે ચાર પછી વાત કરીએ તો નરસિંહ મહેતા સરોવરનું નિર્માણ કરવામાં આવશે મિત્રો તેવા મોટા સમાચાર આવી રહ્યા છે ત્યાર પછી વાત કરીએ તો ખેડૂતોને લોન માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે બેન્કોએ ખેડૂતોને લોન આપવાની પ્રક્રિયાને સરળ બનાવી છે પંજાબ નેશનલ બેંક દ્વારા મોબાઈલ દ્વારા એક મિસ કોલ કરીને ખેડૂતોને લોન આપવાનો મોટો દાવો કર્યો છે પીએનબી બી બેન્કે મોટી જાહેરાત કરતાં ખેડૂતોને આપવામાં આવેલી લોન માટેની અરજી સંબંધિત સંપૂર્ણ માહિતી આપી છે મિત્રો એમની વેબસાઇટ પર જઈને પણ તમે ચેક કરી શકો છો બેંકે લોન માટે અરજી વિશે મોટી માહિતી આપતા ખાસ કરીને કૃષિ લોન લેવા માટે ખેડૂત મિત્રો હવે કઈ રીતે અરજી કરી શકે કઈ રીતે ફોર્મ ભરી શકે અથવા તો ખેડૂતો લોન લેવા માટે બેંક દ્વારા આપવામાં આવેલી કોઈ પણ પદ્ધતિ પણ અપનાવી શકે છે ખાસ કરીને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને નજીવા વ્યાજે ત્રણ લાખ રૂપિયા વાર્ષિક રકમ મળે છે મિત્રો ખાસ વાત એ છે કે ખેડૂતોને વર્ષમાં એક જ વાર લોનનું વ્યાજ ચૂકવવું પડશે ત્યાર પછી વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સરકારી તેલ કંપનીઓએ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરી છે એ મુજબ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ખાસ કરીને ગેસ સિલિન્ડરની કિંમતો વધી શકે છે એટલે કે સિલિન્ડર ખરીદવા માટે તમામ લોકો માટે મોંઘું થઈ ગયું છે ગેસ સિલિન્ડરની કિંમતમાં પચીસ રૂપિયા સુધીનો વધારો નોંધવામાં આવ્યો છે જોકે આ વધારો ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જ વધારો કરવામાં આવ્યો છે જે તમે ઘરે વાપરો છો ઘર વપરાશમાં ખાસ કરીને ગીઝરમાં વગેરે જેવી વસ્તુઓમાં આ ગેસ ચાલે છે તો એમના માટે સિલિન્ડરના કેસમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી